नमस्ते विद्यार्थी मित्रों, छेल्ले आपणे भौमितिक रीत एटले के आलेखनी रीते उकेल मेळवानी रीतनो अभ्यास कर्यो। हवे त्यारबाद आपणे समीकरण युग्मने बैजिक रीते उकेलवानी जे त्रण रीत छे एमानी पेली रीत आदेशनी रीतनो अभ्यास करवानो छे। तो समीकरण युग्मने बैजिक रीते उकेलवानी केटली रीत छे? त्रण रीत छे, एमानी आपणे आजे आदेशनी रीतनो अभ्यास करशी। तो आपणे लखी के समीकरण युग्म उकेलवानी बैजिक रीत, समीकरण युग्मने उकेलवानी बैजिक रीत। तो समीकरण युग्मने उकेलवानी बैजिक केटली रीत हती? तो के त्रण रीत। एमानी पेली रीत कई हती? तो के आदेशनी रीत, આદેશની રીત। બીજી રીત કઈ હતી? તો કે લોપની રીત। અને ત્રીજી જે રીત હતી એ ચોકડી ગુણાકારની રીત, ચોકડી ગુણાકારની રીત। આ ત્રણ રીત હતી સમીકરણને ઉકેલવાની બેઝિક ત્રણ રીત હતી। એમાંથી આપણે આ ત્રીજી રીત ચોકડી ગુણાકારની રીત એનો અભ્યાસ આપણે કરવાનો નથી, કેમ કે આપણા કોર્સમાંથી 30% જે બાદ થયો તેમાંથી ચોકડી ગુણાકારની રીત આપણે લીધેલી નથી। તો આજે સૌપ્રથમ આપણે આદેશની રીતનો અભ્યાસ કરશી, ત્યારબાદ લોપની રીતનો અભ્યાસ કરશી, અને બંને રીતનો અભ્યાસ કરી એટલે આપણું ચેપ્ટર શું થઈ જાય? એ પૂરું। ચોકડી ગુણાકારની રીત આપણે ભણવાની નથી, એટલે કે હવે આપણે આ બે રીતનો જ ફક્ત અભ્યાસ કરવાનો છે, એટલે આપણું ત્રીજું ચેપ્ટર જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે જે પૂરું થાય। તો પહેલી જ આપણે રીત લઈએ આદેશની રીત, આદેશની રીત। તો તમને કોઈ સમીકરણ આપેલા હોય એ સમીકરણને કઈ કીધું હોય છે તમને કે આદેશની રીતે ઉકેલો, અથવા તો એ જ સમીકરણને એમ કે લોપની રીતે ઉકેલો, તો લોપની રીતે ઉકેલવાનું થાય। પરંતુ અત્યારે આપણે જે રીતનો અભ્યાસ કરી છે આદેશની રીતનો, તો આદેશની રીતમાં શું કરવાનું થાય વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો શું કરવાનું, તો કે આપણને બે કોઈ પણ બે સમીકરણ આપેલા હશે, આપણને કોઈ પણ બે સમીકરણ આપેલા હશે, એ બંને સમીકરણમાંથી તમને જે યોગ્ય લાગે એ કોઈ એક સમીકરણ લેવાનું। શું કરવાનું? ખાસ ફરીથી, રકમમાં કોઈ પણ બે સમીકરણ આપેલા હોય એ સમીકરણમાંથી આપણને જે યોગ્ય લાગે એ કોઈ એક સમીકરણ લેવાનું, બે માંથી તમને જે યોગ્ય લાગે એ સમીકરણ લેવાનું, એમાંથી તમને જે યોગ્ય લાગે એ કોઈ એક ચલને કરતા બનાવવાનો, જે આપણે આલેખની રીતમાં આપણે કેમ ચલને કરતા બનાવતા એવી રીતે અહીંયા કોઈ એક સમીકરણમાંથી જે યોગ્ય લાગે એમાંથી કોઈ પણ એક ચલને આપણે શું બનાવવાનો થાય? કરતા બનાવવાનો થાય। ઈ ચલને કરતા બનાવો, ધારો કે મેં પેલા સમીકરણમાંથી ચલને કરતા બનાવ્યો, ધારો કે x ને, તો ઈ x ની કિંમત રહી આપણે બીજા સમીકરણમાં મૂકવાની, પેલા ને પેલા સમીકરણમાં મૂકવાની નહીં। વળી પાછું કહું શું કરવાનું, તો કે બે સમીકરણ હોય ઈ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે લઈ લેવાનું, ધારો કે પેલું બીજું સમીકરણ હતું, મેં પેલું સમીકરણ લઈ લીધું, એમાંથી કોઈ એક ચલને કરતા બનાવવાના, ધારો કે મેં x ને કરતા બનાવ્યા, કયા સમીકરણમાંથી? તો કે પેલામાંથી, કોઈ પેલા સમીકરણમાંથી જે મેં x ને કરતા બનાવ્યા એ x ની કિંમત મારે બીજા સમીકરણમાં મૂકવાની થાય, ક્યાં મૂકવાની થાય? તો કે બીજા સમીકરણમાં। આ ખાસ આપણે યાદ રાખવાનું થાય। તો હવે જે આદેશની રીત છે એનું આપણે શરૂઆત કરીએ, તો ઉદાહરણ નંબર 7 થી આપણે અભ્યાસ કરવાનો છે। ક્યાંથી? તો કે ઉદાહરણ નંબર 7, તો આપણે પહેલું જ લઈ ઉદાહરણ નંબર 7। હવે તમને ઉદાહરણ 7 ની તમે રકમ જોવો તો તમને રકમ આપેલી છે કે આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો, આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। ઉકેલ એટલે કે x અને y ની કિંમત શું કરવાની? શોધવાની। તો મને સમીકરણ આપ્યું છે 7x - 15y = 2। પેલું સમીકરણ આપ્યું છે 7x - 15y = 2, આ મારું શું આપેલું છે? પેલું સમીકરણ। ત્યારબાદ બીજું સમીકરણ આપ્યું છે એક્સ વત્તા બે વાય બરાબર 3, એક્સ વત્તા બે વાય બરાબર 3, આ સમીકરણ નંબર શું આપેલું છે? 2। આનું મારે કઈ રીતે ઉકેલ મેળવવાનો? તો કે આદેશની રીતે। કઈ રીતે? તો આદેશની રીતે। તો મેં કીધું તું એમ પેલું અને બીજું સમીકરણ એમાંથી તમને જે યોગ્ય લાગે એટલે કે જે સરળ પડે એ બે માંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું,
અને એ સમીકરણમાં કોઈ એક ચલને શું બનાવવાનું, કરતા બનાવવાનું. તો તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં મારે x ને કરતા બનાવવું હોય ને તો સરળતાથી થઈ જાય. અહીંયા મારે ચલને કરતા બનાવવું હોય ને તો અપૂર્ણાંક આવશે. અપૂર્ણાંક આવે તોય તમારો જવાબ તો આવી જ જાય, પરંતુ તમને જે બે સમીકરણ આપ્યા હોય એમાં કયું સરળ પડે એ તમારે નક્કી કરવાનું રકમ પરથી. તો તમે જોઈ શકો છો કે આ બીજા સમીકરણમાં હું ડાયરેક્ટ x ને કરતા બનાવી શકું. તમે x અથવા તો y તમને જે યોગ્ય લાગે કોઈ પણ એકને કરતા બનાવી શકી. પણ આપણે એટલું યાદ રાખશી સરળ પડે માટે કે x ને દર વખતે આપણે શું બનાવશી, કરતા બનાવશી. કોને બનાવશી? x ને. તો આપણું બીજું જે સમીકરણ આપ્યું એ લખું, x + 2y = 3 થઈ ગયું. હવે આમાં કોઈ એક ચલને કરતા બનાવો તો જો આ x ને જ બનાવાય સીધો જ થઈ જાય. કેમ? તો કે આ પ્લસ બે ઓલી બાજુ જાય તો કેવા થાય, તો કે માઇનસ, એટલે આવું થઈ જાય x = 3 - 2y. તો ચલ આપણો કરતા બની ગયો કયા સમીકરણમાંથી, તો કે બીજા સમીકરણમાં. તો હવે જે આ x ની કિંમત રહી ને એ મારે પેલા સમીકરણમાં મૂકવાની, બીજા ને બીજામાં મૂકવાની નહીં. જે સમીકરણમાંથી તમે કરતા બનાવો ને એના સિવાયના સમીકરણમાં કિંમત મૂકવાની. જો મેં પેલામાંથી બનાવ્યું હોત કરતા તો હું એ કિંમત ક્યાં મૂકે? બીજામાં. પરંતુ મેં અત્યારે કોને કરતા બનાવ્યા? તો કે બીજા સમીકરણમાંથી કરતા બનાવ્યા. માટે આ x ની કિંમત મારે ક્યાં મૂકવાની થાય? પેલા સમીકરણમાં. તેથી પેલું સમીકરણ શું છે? તો કે 7x - 15y = 2 માં કોની કિંમત મૂકીશ? તો કે x ની કિંમત મૂકતા x ની કિંમત શું કરવાની? મૂકવાની. તો હવે આપણે કિંમત મૂકી આ 7 ના 7 એમ નામ x ની જગ્યાએ x ની કિંમત કેટલી આવી? તો કે 3 - 2y. આ - 15y એમ નામ અને બરાબર 2 પણ એમ નામ. શું કર્યું મેં? તો કે બીજા સમીકરણમાંથી એક ચલને કરતા બરાબર આ ચલની કિંમત પેલામાં મૂકવાની. કેમ કે મેં કરતા કેમાંથી બનાવ્યો? બીજામાં. તો બીજામાં બીજામાં મૂકવાની થાય નહીં. હવે સાદુરૂપ જ આપવાનું, 7 ગુણ્યા 3 એટલે 7 કરીને 21, 7 2 14 પણ કેવા - 14y, અને આ - 15 હતા એમ નામ 15y, અને આ બરાબર 2 હતા એમ નામ. હવે શું થાય? આ 21 ના 21 એમ નામ - - + 14 ને 15 29 પણ કેવા - 29y = 2. મારે તો y ની કિંમત જોઈએ. તો આ 21 અહીંયા આગળ કેવા છે? પ્લસ છે. ઓલી બાજુ જાય તો કેવા થાય? માઇનસ. તો આવું થઈ જાય. તેથી માઇનસ 29y બરાબર માઇનસ 29y બરાબર 2 માઇનસ આ પ્લસ 21. આગળ કેવી નિશાની હોય? પ્લસ. આ બાજુ આવશે તો કેવા થાય? તો કે માઇનસ 21. આ બાજુ માઇનસ 29 એમ ના 29y. બે માંથી એકવી જાય તો માઇનસ કેવા આવશે? 19. બંને બાજુથી માઇનસ શું થાય? નીકળી જાય. એટલે આવું થઈ જાય 29y બરાબર 19. મારે તો કોની કિંમત જોઈએ? x અને y ની. તો અહીંયા કોની કિંમત મળશે મને? y ની. તો y સાથે 29 ગુણાકારમાં છે, ઓલી બાજુ જઈ તો ક્યાં વહી જાય? ભાગાકારમાં. તેથી y બરાબર 19 ના છેદમાં 29. 19 ના છેદમાં શું આવશે? 29. તો મને એક ચલની કિંમત મળી ગઈ. કિંમત કેટલી થઈ? 19 ના છેદમાં 29. હવે બીજા ચલની મારે કિંમત જોતી હોય તો શું કરવાનું? ફરીથી કહું, બે સમીકરણમાંથી યોગ્ય લાગે એક સમીકરણ લેવાનું, એમાંથી કરતા બનાવવાનું ચલને. ઈ ચલની કિંમત બીજા જેમાંથી તમે કરતા બનાવ્યો એમાં ને એમાં મૂકવાની થાય નહીં. બીજામાં મૂકો એટલે તમને કોઈ એક ચલની કિંમત મળશે, જે મળે. x ની મળે તો ભલે, y ની મળે તો ભલે. પછી આ કિંમત રહી ને તમને જે યોગ્ય લાગે ને બે માંથી યોગ્ય લાગે એ સમીકરણમાં મૂકવાની. બંનેમાં જવાબ તમારો કેવો આવે? સમાન જ આવે. તમે પેલામાં મૂકો તોય જવાબ એ આવે, અને બીજામાં મૂકો તોય તમારો જવાબ તો એના એ જ આવે. પરંતુ આપણને જે બે માંથી સહેલું પડે એ સમીકરણમાં મુકાય. હવે અહીંયા એવું નહીં વિચારવાનું કે આમાંથી આની મળી એટલે મારે પેલામાં જ મૂકવાની કે બીજામાં જ મૂકવાની. બે માંથી તમને જે યોગ્ય લાગે એ સમીકરણમાં મૂકી શકો. ધારો કે બીજામાં હું મૂકું તો બીજું સમીકરણ શું હતું મારું? x + 2y = 3 માં y = 19 ના છેદમાં 29 મૂકતા y ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 19 ના છેદમાં 29. તો આ x એમ નામ વત્તા બગડો એમ નામ y ની જગ્યાએ કેટલા મૂકશું? 19 ના છેદમાં 29 બરાબર 3 હતા એ એમ નામ. તો હવે આ છેદ ઉડે તો ઉડાડવાનું, જો ન ઉડે તો ઉડાડવાના નહીં. x વત્તા એ નથી ઉડતા, તો 19 દુ 38 છેદમાં 29 બરાબર 3. હવે x ની કિંમત જોઈએ તો આખું પદ એની અરે સરવાળામાં થાય, ઓલી બાજુ જઈ તો શેમાં જાય? બાદ બાકી. તેથી x = 3 - 38 ના છેદમાં 29.
હવે મારે શું લેવો પડશે? લસાઅ લેવો પડે. તો આ 29 અને 3 સાથે શું થાય? ગુણાકાર. 29 તરી કેવા થાય? 87. તો લખી x બરાબર 87 માઇનસ 38 છેદમાં કેટલા આવશે? 29. તો x બરાબર હવે શું કરવાનું થાય? તો કે 87 છે એમાંથી 38 શું કરવાના થાય? બાદ કરવાના થાય. તો આ 7 માંથી 8 ન જાય એટલે આ 7 અને 10, 10 ને 7 17, 17 માંથી 8 જાય તો કેટલા આવશે? 9 આવશે. 9 અને 7 માંથી 3 જાય તો કેટલા આવશે? 4. તો એનો મતલબ એવો કેટલા હોય? 49 અને છેદમાં કેટલા આવ્યા? 29. તો આપણી બંને ચલની કિંમત મળી ગઈ. આને ઉકેલ કહેવાય. આ x અને y નો જે જવાબ આવ્યો એને ઉકેલ કહેવાય. તેથી છેલ્લે લખવાનો ઉકેલ xy, એટલે કે x ની કિંમત કેટલી આવી? તો કે 49 ના છેદમાં 29. અને y ની કિંમત કેટલી આવી? તો કે 19 ના છેદમાં 29 છે. આ એનો જવાબ, આ એનો શું થઈ ગયો જવાબ? શું કરવાનું? તો કે બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ યોગ્ય લાગે એ લેવાનું. એ સમીકરણમાંથી તમને જે યોગ્ય લાગે કોઈ એક ચલને કરતા બનાવવાનો. એ જે સમીકરણમાંથી તમે કરતા બનાવ્યો એ જે ચલની કિંમત છે એના સિવાયના સમીકરણમાં મૂકો, એટલે કોઈ એક ચલની તમને કિંમત મળે. એ ચલની કિંમત મળે પછી બે માંથી તમને જે યોગ્ય લાગે એ સમીકરણમાં મૂકો, એટલે તમને બીજા ચલની કિંમત મળે. અને છેલ્લે તમારે એનો શું લખવાનો થાય? ઉકેલ લખવાનો થાય. એક્સ વાય, એટલે પેલો ઉકેલ એક્સ ની કિંમત થાય, બીજી કિંમત કેની થાય? વાય ની થાય. પરંતુ જો મને ઉકેલ ગણ કે તો નાના કૌંસ ની જગ્યાએ કયો કૌંસ આવે? છગડીયો કૌંસ આવે. કયો આવે? છગડીયો. એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલીક વાર ભૂલ પડાવવા માટે ઉકેલ ગણ શોધો એવો શબ્દ વાપરે. જો આ દર્શાવી તો આપણો અડધો માર્ક કપાય, કેમ કે અમે ઉકેલ દર્શાવ્યો, ઉકેલ ગણ દર્શાવ્યો નથી. જો ઉકેલ ગણ કીધો હોય તો આને મારે શેમાં લખવા પડે? છગડીયા કૌંસમાં લખવા પડે. ત્યારબાદ હવે તમે ગણેલો દાખલો સાચો છે કે ખોટો એ તમે તમારી જાતે જ નક્કી કરી શકશો. આ બંને રીતમાં, આ દેશની રીત અને લોભ બંનેની રીતમાં, તમે ગણેલો દાખલો સાચો છે કે ખોટો છે એ તમે તમારી જાતે નક્કી કરી શકો. કઈ રીતે? તો તમારે શું કરવાનું થાય? તો કે આ જે કિંમત આપી ને પેલા સમીકરણમાં, આ એક્સ ને વાય ને મૂકવાની, એનું સાદરૂપ આપે ને તો બે જવાબ આવી જવો જોઈએ. તો પેલું સમીકરણ મારું શું હતું? તો અહીં લખું 7x - 15y. આનું હું એક્સ ને વાય ની કિંમત મૂકું તો એનો જવાબ કેટલો આવવો જોઈએ? બે આવવો જોઈએ. જો બે જવાબ આવે તો મેં ગણેલો દાખલો સાચો, નકર કેવો થાય? ખોટો. તો 7 એમના એક્સ ની જગ્યાએ એક્સ ની કિંમત કેટલી આવી? તો કે 49 ના છેદમાં 29. માઇનસ 15 એમના વાય ની કિંમત કેટલી આવી? તો કે 19 ના છેદમાં 29. હવે આ ઉડે નહીં તો આનો આની સાથે શું કરવાનો ગુણાકાર? 49 × 7 9 × 7 = 63 વધી આવી 6 × 7 = 28 ને 6 કેટલા થાય? 34, એટલે 343 છેદમાં 29. માઇનસ 15 × શું કરવાના? 19, એટલે 15 × 19 બેનો ગુણાકાર 0 5 1 9 × 5 = 45 9 × 1 = 9 9 × 4 = 13 5 × 5 = 8 285 છેદમાં કેટલા આવશે? 29. હવે બે નો છેદ સમાન એટલે સીધી શું થાય? બાદ બાકી 343 - 285 છેદમાં કેટલા આવશે? 29. વરી 343 માંથી 285 શું કરવાના? બાદ. તો અહીંયા 2 × 9 = 10 10 ને 3 = 13 માંથી 5 જાય તો 8 9 × 4 = 13 13 માંથી 8 જાય તો કેટલા આવશે? 5. હવે 2 માંથી 2 જાય તો 0 તો કેટલા આવ્યા? 58 આવ્યા. તો 58 ના છેદમાં 29, તો 29 × 58 તો 2 જવાબ આવ્યો. તો જોઈ લ્યો, જોઈએ અહીંયા 2 છે તો ક્યાં રહ્યો? બીજા સમીકરણમાં ચેક કરી તો બીજું સમીકરણ આપણું શું હતું? x + 2y. એક્સ ની જગ્યાએ એક્સ ની કિંમત કેટલી આવી? 49 ના છેદમાં 29 વત્તા બગડો એમના વાય ની જગ્યાએ વાય ની કિંમત 19 ના છેદમાં 29 વળી અહીંયા 49 ના છેદમાં 29 એમનામ વત્તા અહીંયા 2 ના છેદ ઉડે નહીં તો 19 × 38 ના છેદમાં 29 હવે શું કરવાનો થાય? તો કે 2 નો છેદ સમાન એટલે સીધો ઉપર સરવાળો, એટલે 49 + 38 = 29 તો 49 અને 38 કેટલા થાય? 87 થાય / 29 29 × 87 એટલે 3 જવાબ આવ્યો. જોઈ લ્યો, જો અહીંયા 3 છે તો કે આ રહ્યા બીજા સમીકરણમાં 3. તો એનો મતલબ એવો કે આપણે જે દાખલો ગણેલો છે એ દાખલો કેવો છે? સાચો છે. કેવો છે? સાચો. આ ખાસ તાળો મેળવી લેવાનો, કેમ કે આપણને જે દાખલો પૂછે 2 ગુણમાં કે 3 ગુણમાં
એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે ગણેલો દાખલો સાચો છે કે ખોટો. તો કેવી રીતે કરવાનું? બંને ઉકેલ આવે પછી બંને સમીકરણની ડાબી બાજુ કિંમત મૂકવાની અને જમણી બાજુ જે કિંમત હોય એ જવાબ આવી જાય તો તમે ગણેલો હોય દાખલો કેવો હોય, સાચો હોય. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ. તો ઉદાહરણ 8 ની આપણે રકમ સમજવી જોશે. તો ઉદાહરણ 8 ની રકમ આપણને પાઠ્ય પુસ્તક પ્રમાણે જોઈએ તો આપણને શું કીધું હોય, આદેશની રીતે ઉકેલવાનું હોય. ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ 8 ની રકમ આપણે જોઈએ તો શું રકમ થશે? તો કે આફતાબ તેની દીકરીને કહે છે, આફતાબ રહ્યો એની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો આફતાબ અને એની દીકરી એટલે કે આફતાબ અને એની દીકરીની ઉંમરની વાત થઈ. તો હવે આગળ આપણે શીખી ગયા તો ઉંમર એવો શબ્દ આવે ત્યારે તમે હાલની ઉંમર ધારી શકો. કોઈ દિવસ 7 વર્ષ પહેલાની 7 વર્ષ પછીની ઉંમર કોઈ દી તમે ધારી શકો નહીં, કેમ કે ઉંમર હાલની જ ધારી શકી આપણે. તો આફતાબ અને એના દીકરીની બેની ઉંમર ધારવાની થાય આપણે પ્રશ્ન પરથી પહેલા તો શું બનાવવો પડશે, સમીકરણ. પછી શું કીધું હે, પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી. મારી એટલે કોની? તો કે આફતાબની ઉંમર. તારી એટલે કોની? તો કે એની દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે. બંનેની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન એટલે કઈ થાય? હાલની ઉંમર. તો બંનેની આપણે હાલની ઉંમર ધારી લઈ. ધારો કે આફતાબની હાલની ઉંમર 1 વર્ષ છે અને તેની દીકરીની હાલની એટલે કે વર્તમાન ઉંમર 2 વર્ષ છે. તો આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ. ધારો કે આફતાબની હાલની એટલે કઈ બોલાય? તો કે વર્તમાન ઉંમર 1 વર્ષ છે અને તેની દીકરીની હાલની એટલે કઈ બોલાય? તો કે વર્તમાન ઉંમર 2 વર્ષ છે. આવું આપણે શીખી ગયા. પેલા તો કોઈ પણ બે વસ્તુ હોય તો અહીંયા બે વ્યક્તિ છે, બે વ્યક્તિના ઉંમરની વાત કરી તો બંનેની ઉંમર મેં વર્તમાન એટલે કે હાલની ઉંમર ધારી લીધી. હવે રકમની પહેલી લીટી ઉપરથી પહેલું સમીકરણ બને એવું આપણે શીખી ગયા. પરંતુ પહેલી લીટી વાંચો, શું કીધું છે? તો કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. વાત ક્યારની કરે ખાસ યાદ રાખજો, 7 વર્ષ પહેલા. હવે હું તમને એવું કહું કે તમે ધારો કે ધોરણ 10માં ભણો છો એટલે તમારી ધારો કે હાલની ઉંમર 15 વર્ષ હોય, તો તમને ખબર પડી જાય 15 વર્ષ ધારો કે તમારી હાલની ઉંમર છે. તો હવે વાત ક્યારની કરી? તો કે 7 વર્ષ પહેલા. તો હું તમને એમ કહું કે અત્યારે તમારી હાલની ઉંમર 15 વર્ષ છે તો 7 વર્ષ પહેલા કેટલી હોય? તો કે તમે 15 માંથી 7 શું કરો, બાદ કરો એટલે તમે કહી દો સાહેબ 7 વર્ષ પહેલા મારી ઉંમર 8 વર્ષ છે, એવું કહી શકો. તો આપણે હાલની ઉંમર તો બે ની ધારી લીધી છે કે આફતાબની હાલની ઉંમર કેટલી છે 1. હવે વાત ક્યારની કરી છે? તો કે 7 વર્ષ પહેલા. તો હાલની ઉંમર જે હોય એમાંથી 7 શું કરવા પડે, બાદ કરવા પડે, કેમ કે અત્યારની ઉંમરની વાત કરતા નથી. રકમમાં ખાસ વાત જો, અત્યારની ઉંમરની વાત હાલની ઉંમરની વાત નથી કરતા, એ વાત ક્યારની કરે છે? તો કે 7 વર્ષ પહેલાની. તો પહેલા તો મારે 7 વર્ષ પહેલા આફતાબની કેટલી ઉંમર હશે અને એની દીકરીની કેટલી ઉંમર હશે એ મારે પહેલા શોધવી પડશે. તો આપણે પહેલા 7 વર્ષ પહેલા બંનેની ઉંમર શોધી લખી. તો કે લખી 7 વર્ષ પહેલા. હાલો આફતાબની ઉંમર કેટલી થાય? આફતાબની ઉંમર તો કે અત્યારે કેટલી છે આફતાબની? તો કે 1. તો 7 વર્ષ પહેલા કીધું એટલે 7માં શું કરવો પડે, બાદ. તો કે 1 - 7 વર્ષ થાય. અને દીકરીની ઉંમર કેટલી થાય છે? દીકરીની ઉંમર અત્યારે હાલની કેટલી છે? તો કે 7. પણ 7 વર્ષ પહેલાની વાત કરી એટલે 7 શું કરવું પડે, બાદ. તો કે 7 વર્ષ. હવે આપણે જે રકમની લીટી લખી લખી નાખી તો શું કીધું, 7 વર્ષ પહેલા મારી ઉંમર. મારી એટલે કોની થાય? તો કે આફતાબની ઉંમર. તો લખી કે 7 વર્ષ પહેલા મારી એટલે કે આફતાબની 7 વર્ષ પહેલા મારી એટલે કે આફતાબની મારી ઉંમર કોની ઉંમર કરતા? તો કે તારી ઉંમર કરતા
તારી એટલે કોની થાય? તો કે આપણે કૌંસમાં લખી નાખી દીકરીની. તારી ઉંમર કરતા કેટલા ગણી કીધી છે? 7 ગણી હતી. શું કીધું છે? 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી. મારે શું કરવા? આ ઉંમર શોધવી પડી. તો કે અહીંયા વાંચો રકમમાં ક્યારની વાત કરી છે? 7 વર્ષ પહેલાની વાત કરી, હાલની ઉંમરની વાત નથી કરી. એટલે મારે જે ઉંમર ધ્યાનમાં લેવાની, કઈ ઉંમર લેવાની? 7 વર્ષ પહેલાની ઉંમર લેવાની. આ ઉંમર તો કઈ ઉંમર છે? હાલની ઉંમર છે. પણ અહીંયા હાલની ઉંમરની વાત નથી કરી, ક્યારની વાત કરી? 7 વર્ષ પહેલાની. તો આપણે આપણા નિયમ મુજબ કરતા શબ્દ ગોતવાનો. તો કે આ કરતા શબ્દ ગોતો, કરતા શબ્દની આગળ કોનું નામ છે? તો કે દીકરી. એની જ વાત છે ને, તારી. તારી એટલે કોની? તો કે દીકરીની. તો 7 ગણી ઉંમર કોની કરવાની? દીકરીની. અને આફતાબની ઉંમર શું રહે? એમ નામ રહે. એવું આપણે અગાઉ શીખી ગયા. તો આફતાબની ઉંમર જે x - 7 હતી એમ નામ, એની દીકરીની જે ઉંમર હતી y - 7, એને કેટલા ગણી કરવાની? તો કે 7 ગણી. એટલે 7 વડે શું કરવા પડે? ગુણવા પડે. હવે આનું સાદું રૂપ આપીએ એટલે x - 7 એમ નામ, 7y, 7 ગુણ્યા 7 એટલે 49. હવે 7y આ બાજુ લાવું એટલે માઇનસ થશે, અને માઇનસ 7 ને આમ લઈજો એટલે કેવા થાય? પ્લસ. એટલે આવું થઈ જાય x - 7y - 49 એમ નામ અને પ્લસ 7. તો x - 7y બરાબર 42 વધશે. 42 ને 7 કેટલા થાય? 49. પણ કેવા 42? તો કે માઇનસ 42. આ પરિણામ નંબર આપણું શું મળી ગયું? 1. ફક્ત પહેલું સમીકરણ મળ્યું. હવે રકમની બીજી લીટી વાંચી. તો શું કર્યું કીધું છે? હવે પછીના 3 વર્ષ પછી, તો વળી પાછું મારે 3 વર્ષ પછીની ઉંમર શોધવી પડે. હવે હું તમને એમ કહું, અત્યારે તમારી હાલની ઉંમર 15 વર્ષ છે, તો 3 વર્ષ પછી કેટલી થાય? તો કે 15 વત્તા 3, કે 3 વર્ષ પછી મારી ઉંમર, તમારી ઉંમર કેટલી થઈ જાય? તો કે 18. તો અહીં એવી જ વસ્તુ કે આફતાબની હાલની ઉંમર x વર્ષ છે. તો હવે વાત ક્યારની કરી? તો કે 3 વર્ષ પછી. તો એની હાલની x છે, તો 3 વર્ષ પછી કેટલી થઈ જાય? તો કે x વત્તા 3. એવી જ રીતે એની દીકરીની હાલની ઉંમર y છે, તો 3 વર્ષ પછી એની કેટલી થાય? તો કે y વત્તા 3. તો વળી પાછી આપણે ઉંમર લઈ 3 વર્ષ પછી. 3 વર્ષ પછી, હાલો 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થાય? અત્યારે કેટલી છે? તો કે x વત્તા 3 વર્ષ. અને દીકરીની ઉંમર અત્યારે હાલની કેટલી છે? y. પણ 3 વર્ષ પછી એટલે y + 3 વર્ષ. હવે રકમ લખી નાખી કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી હશે. મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી હશે. મારી ઉંમર તારી ઉંમર કરતા, મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી હશે. મારી એટલે આફતાબ અને તારી એટલે એની દીકરીની. તો વળી પાછો કરતા શબ્દ કોની અરે લાગ્યો? તો કે તારી ઉંમર. તારી એટલે કોની? તો કે દીકરીની ઉંમર. પણ હવે દીકરીની ઉંમર આ નથી લેવાની. ક્યારની વાત કરી છે? 3 વર્ષ પછી. તો હવે આપણે જે ઉંમર ધ્યાનમાં લેવાની, કઈ લેવાની? તો કે 3 વર્ષ પછીની જ ઉંમર ધ્યાનમાં લેવાની. આ 7 વર્ષ પહેલાની પણ ઉંમર ધ્યાનમાં નથી લેવાની, અને વર્તમાન એટલે કે હાલની ઉંમર પણ ધ્યાનમાં લેવાની નથી. તો કરતા શબ્દ કોની અરે લાગ્યો? તો કે તારી ઉંમર. તારી એટલે કોની? તો કે દીકરીની ઉંમર. તો 3 ગણી કોની ઉંમરને કરવાની? દીકરીને. અને આફતાબની ઉંમર એમ નામ રે. તો આફતાબની ઉંમર x વત્તા 3 એમ નામ. આ બરાબર નિશાની 3 ગણી કરવાની કોની ઉંમરને? તો કે દીકરીની. તો દીકરીની ઉંમરને 3 ગણી કરી નાખી. વળી પાછું આપણે સાદું રૂપ આપી. તો x વત્તા 3 એમ નામ, 3 ગુણ્યા y એટલે 3y વત્તા 3 કરીને કેટલા થાય? 9. હવે 3y આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ. અને આ 3 ઓલી બાજુ જાય તો ઈ પણ માઇનસ. એટલે x - 3y, આ 9 ના 9 એમ નામ, આ 3 આ બાજુ જાય તો કેવા થાય? માઇનસ. x - 3y એમ નામ, અને આ કેટલા વર્ષે? 6. આ પરિણામ નંબર શું મળ્યું? 2. હવે મેં ખાલી 2 સમીકરણ લાવ્યો, કુટ પ્રશ્ન પરથી ફક્ત મેં શું બનાવ્યા? સમીકરણ. હવે આ સમીકરણને કઈ રીતે ઉકેલવાના છે? આપણે આદેશની રીતે. તો આપણે શીખી ગયા કે બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણ લેવાનું, અને એમાંથી કોઈ એક ચલને શું બનાવવાનો? કરતા. તો આ બેમાંથી આપણને જે યોગ્ય લાગે એ સમીકરણમાંથી કરતા બનાવી.
ધારો કે આપણને એમ થાય સાહેબ મારે પેલા સમીકરણ માંથી બનાવો, તો પેલું સમીકરણ લઈએ આપણે. તો પેલું સમીકરણ આપણું શું છે? એક્સ માઇનસ સાત વાય બરાબર માઇનસ કેટલા છે? 42. હવે એક્સ ને કરતા બનાવી તો માઇનસ સાત વાય આ બાજુ જઈ તો કેવા થાય? તો કે પ્લસ, એટલે કે માઇનસ 42 પ્લસ સાત વાય. કયા સમીકરણ માંથી બનાવ્યું? મેં પેલામાંથી, પેલામાંથી નથી બનાવ્યું. તો હવે આ એક્સ ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની? તો કે બીજા. તો બીજું સમીકરણ શું હતું? તો કે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર છ માં, એક્સ માઇનસ ત્રણ વાય બરાબર છ માં કોની કિંમત મૂકશી? તો કે એક્સ ની કિંમત મૂકતા, તો એક્સ ની જગ્યાએ એક્સ ની કિંમત શું હતી? મૂકી દઈએ આપણે માઇનસ 42 પ્લસ સાત વાય. માઇનસ 42 પ્લસ સાત વાય, આ માઇનસ ત્રણ વાય એમના અને બરાબર છ હતા એમના. એક્સ ની જગ્યાએ મેં એક્સ ની આ જે કિંમત હતી આ કિંમત એ મેં મૂકી દીધી. હવે શું થાય છે? આ માઇનસ 42 ધારો કે એમના સાત વાય માંથી ત્રણ વાય જાય તો કેટલા વધશે? ચાર વાય, અને બરાબર કેટલા આવશે? છ. હવે માઇનસ 42 રહ્યા આ બાજુ જઈએ તો કેવા થાય? તો કે પ્લસ. તો અહીં ચાર વાય આપણા એમ નામ છ પ્લસ 42, તો ચાર વાય બરાબર 42 ને છ કેટલા થાય? 48. મારે તો વાય ની કિંમત જોઈએ, તો વાય બરાબર 48 ના છેદમાં ચાર, તો 12 × 48 એટલે વાય બરાબર કેટલા આવશે? 12. વાય ની કિંમત મળી, એક ચલ ની મળી. હવે બીજા ચલ ની કિંમત જોતી હોય તો શું કરવાનું? તો કે પેલા અથવા તો બીજા આપણને જે યોગ્ય લાગે કોઈ એક સમીકરણમાં આપણે કિંમત મૂકવાની. તો આ બે માંથી સેલું કેમાં પડે? તો કે બીજામાં પડે. તો બીજામાં મૂકી એક્સ માઇનસ ત્રણ વાય, એક્સ માઇનસ ત્રણ વાય બરાબર છ માં વાય બરાબર કેટલા મૂકવાના? 12 મૂકતા. એક્સ માઇનસ ત્રણ ગુણ્યા 12 બરાબર છ. એક્સ માઇનસ ત્રણ ગુણ્યા 12 એટલે 12 કરીને 36. મારે એક્સ ની કિંમત જોઈએ તો માઇનસ 36 ઓલી બાજુ જાય તો કેવા થાય? તો કે પ્લસ, એટલે કે 6 પ્લસ 36. તો એક્સ બરાબર 36 ને 6 કેટલા થાય? 42. મળી ગઈ એક્સ અને વાય ની કિંમત. તો આપણે આની જેમ ઉકેલ નથી લખવાનો કે ઉકેલ એક્સ વાય. કેમ? તો કે મને રકમમાં શું જવાબ માંગ્યો હોય? તો કે બંનેની વર્તમાન ઉંમર શોધો. બંનેની એટલે કોની? તો કે આફતાબની વર્તમાન ઉંમર શું થાય? રીતે એક્સ, એક્સ એટલે એની કિંમત કેટલી હતી? 42 વર્ષ. અને તેની દીકરીની હાલની એટલે કે વર્તમાન ઉંમર કેટલી હતી? તો કે વાય. વાય એટલે કેટલા વર્ષ હશે? 12 વર્ષ હશે. હવે આ સાચું છે કે ખોટું એ પેલું નક્કી કરવાનું થાય. તો પેલું સમીકરણ હતું એમાં કિંમત મૂકવું. એક્સ માઇનસ શું હતું? તો કે સાત વાય. એક્સ ની જગ્યાએ એક્સ ની કિંમત તો કે 42 માઇનસ સાત એમના વાય ની કિંમત 12. 42 માઇનસ 12 સત્તા 84. 42 માંથી 84 જાય એટલે 42 વધે, પણ કેવા? તો કે માઇનસ 42. તો જોઈ લ્યો જોઈએ આ બાજુ માઇનસ 42 છે, તો એનો મતલબ એવો કે કેવું છે? સાચું છે. આ બાજુ કિંમત મૂકીએ બીજા સમીકરણમાં એક્સ માઇનસ ત્રણ વાય, તો એક્સ ની જગ્યાએ એક્સ ની કિંમત કેટલી મળી? તો કે 42 માઇનસ ત્રણ ગુણ્યા વાય ની કિંમત કેટલી મળી? 12. 42 ના 42 એમના 12 કરીને કેટલા થાય? 36. 42 માંથી 36 જાય તો કેટલા વધે? તો કે 6. તો બીજા સમીકરણમાં જોઈ લ્યો જમણી બાજુ 6 છે. તો એનો મતલબ એવો કે આપણે જે ગણેલો દાખલો રહ્યો એ કેવો છે? સાચો છે. કેવો છે? સાચો. હવે મારે આવા જે કૂટ પ્રશ્ન આવે એમાં મારે ઉકેલ નહીં લખવાનો કે ઉકેલ એક્સ વાય, આની જેમ નહીં લખવાનો ઉકેલ એક્સ વાય આ છે. આપણને ઉકેલ નહીં, આપણને જે જવાબ માંગેલો એ શોધવાનો. તો કે બંનેની વર્તમાન ઉંમર શોધો. તો બંને એટલે કોણ? તો કે આફતાબ. તો એની વર્તમાન ઉંમર શું થાય? રીતે એક્સ. તો એક્સ નું મૂલ્ય કેટલું મળ્યું? તો કે 42. અને દીકરીની વર્તમાન ઉંમર શું થાય? રીતે વાય. તો એની ઉંમર શું થાય? વાય એટલે 12 વર્ષ. તો આમ આફતાબની વર્તમાન ઉંમર 42 વર્ષ અને દીકરીની વર્તમાન ઉંમર 12 વર્ષ હશે. આપણે જે ગણેલો દાખલો રહ્યો કેવો છે? સાચો છે. આ રીતે આપણે આદેશની રીતનો ઉપયોગ કરવાનો થાય. બંને જોયા. એક કેવું હતું પેલું ઉદાહરણ 7? તો કે જેમાં ડાયરેક્ટ મને સમીકરણ આપ્યા હતા એટલે એનો મારે શું લખવાનું થાય? ઉકેલ મેળવવાનો થાય. ઉદાહરણ 8 મને કેવું આપ્યું હતું? કે ઉદાહરણ 8 એ કૂટ પ્રશ્ન સ્વરૂપે આપ્યું હતું. એટલે પેલા મારે કૂટ પ્રશ્ન પરથી એના શું બનાવવા પડે? સમીકરણ. અને પછી કોઈ એક ચલ ને કરતા બનાવી એ ચલ ની કિંમત બીજા સમીકરણમાં મૂકો એટલે તમને એક્સ અથવા તો વાય ની કિંમત મળે. એ કિંમત મળે પછી તમે કોઈ પણ બે સમીકરણમાં પેલા અથવા બીજામાં મૂકો
એટલે તમને બીજા ચલની કિંમત મળે, એ આપણો શું થાય, જવાબ થાય. આવી રીતે આપણે ઉદાહરણ 7 અને 8 આપણે જોઈ લીધું. તો આદેશ ની રીત આપણા મગજમાં હોવી જોઈએ કે આદેશ ની રીતમાં કેવી રીતે ગણવાના, તો આપણને ખબર પડી જાય. કેવી રીતે ગણવાના? તો કે બે સમીકરણ માંથી કોઈ એક સમીકરણ લેવાનું, બે માંથી ગમે સમીકરણ લઈ શકો, અને એમાંથી કોઈ પણ એક ચલ ને શું બનાવવાનો, કરતા બનાવવાનો. એ ચલની કિંમત એના સિવાયના સમીકરણમાં મૂકવાની, એટલે એનું સાદું રૂપ આપો, એટલે કોઈ પણ એક ચલની કિંમત મળે. ત્યારબાદ એ જે ચલની કિંમત મળે એ તમે પેલા અથવા તો બીજા ગમે એમાં મૂકો, એટલે તમને બીજા ચલની કિંમત મળે. એ જ આપણો શું થાય, જવાબ, એટલે કે એ જ આપણો શું થાય, ઉકેલ. હવે પછી આપણે આગળ ઉદાહરણ 8 જોયું, હવે ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 નો આપણે અભ્યાસ કરશું.